नमस्कार दोस्तों, आप जो रहा साई ग्रुप इंडिया हाउस संचालित नवसारी लाइव। नवसारी आज राममय बन्यु छे, कारण के आज थी नवसारी में मुरारी बापू की रामकथा नो आरंभ थयो छे। परंतु कथा ने आरंभ पहला ज आज समग्र माहौल में जाने के समग्र नवसारी आखू राममय बनी हो, ज्यां जुओ त्यां बस राम 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 एवं वातावरण सर्जा रही है। अने ए वात नथी, सिद्धिगम खाते की शोभायात्रा बनाई शोभायात्रा बतावामां आवी छे, त्यारे शोभायात्रा में अनेक बहनों पण जोड़ाई छे। नवसारी ने एक रोमे रोम में रामने वसाविने बैठा हो भाव सर्जायो छे। अहींया महिला अग्रणीओ पण घणा उपस्थित छे, एवा भाजपना प्रदेश कक्षाना नेता अने नवसारीना शीतलबेन सोनीपने उपस्थित, तो साथे साथे अन्य महानुभाव पण। शीतलबेन, रामकथा राममय, भाजप कोंग्रेस बधुं ज भूलाई गयुं, खबे खबा मिलावीने नवसारी राममय बन्यु, केवी तैयारीओ, केवो उत्साह हवे आजे थोड़ी क्षणोमां बापू? सौ प्रथम तो बधाने जय श्री राम। आज नवसारी खरेखर राममय बनी गयु, 14 वर्षों पछी जयरे बापूना अहीं जयरे एमनी वाणीनो लाभ मळवानो छे, त्यारे आखुज नवसारी नहीं पण आजूबाजूना विस्तारनी बहनों पण खूब ज आज सक्रियताथी अहीं आवी रही छे। बधी ज बहनों एक जेवा साड़ीमां रसोड़ानी जवाबदारी होय, सेवा स्वच्छतानी जवाबदारी होय, अने आ पोथीयात्रा पण बधा एक साथे एक बहनों एक युनिटीमां आज अहीं जोवा मळी रह्या छे, अने बधा ज बापूने कथानो वाणीनो लाभ लेवा माटे तत्पर छे। तो मात्र राजकारण नहीं, કથાઓ કરી મોરારી બાપુની કથાનો કેવો માહોલ આજે? ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે નવસારી અને નવસારીની આજુબાજુની જનતા ખૂબ ઉત્સાહપૂર્વક આજના મોટી યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે। કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર ખાસ કરીને બહેનો ખૂબ મોટી સંખ્યામાં મોટી યાત્રાનો લાભ લઈ રહી છે। ચોક્કસ, તો આપ જોઈ શકા છો આજે ચેટી ચાંદ છે અને સિંધી સમાજના પ્રમુખ એવા મારા હરીશભાઈ મંગલાની પણ અહીંયા ઉપસ્થિત છે। હરીશભાઈ, ચેટી ચાંદ બાપુની કથા અને સિંધી કેપાની શરૂઆત શું માનશો? મને એમ થાય છે કે આજે ગુડી પડો, ચેટીચાંદ અને રામકથા એ ત્રણનું એક સાથે આયોજન થયું છે, ત્યારે એમ મને લાગે છે મા મેલેડીમાં જ્યારે ત્રણ દિવસનો જે કરવામાં આવે છે, આજે મને એવો માહોલ દેખાઈ રહ્યો છે। અહીંયા આજે સાક્ષાત એમ કહીએ કે અયોધ્યા નગરીમાં જ્યારે રામનો જન્મ થયો અને એટલી પબ્લિક આજે હજારોની પંકલીમાં પબ્લિક આવી છે, ત્યારે હું આ લાલવાણી પરિયાને ખૂબ ખૂબ શુભકામના પાઠું છું। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। આજે નવસારી ખાતે પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાનું મસ્ત શુભારંભ થઈ રહ્યો છે। નવસારીના પ્રેમભાઈ લાલવાણી અને પરિવાર તરફથી આજે પ્રેમભાઈના માતાજી કૌશલ્યાબેન જ્યાં રહેતા હતા એમના નાના ભાઈ જયકુમારના ઘરથી આજે પોતાની યાત્રાનો શુભારંભ થઈને લુંસી કુંજ મુકામે જ્યાં કથાનું આયોજન છે ત્યાં મોરારી બાપુને એ પોથી અર્પણ કરશે, અને ત્યાંથી આજે એનો શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે નવસારી શહેરના અનેક નામી અનામી સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ અનેક લોકો ખૂબ મોટી સંખ્યામાં આ પોથી યાત્રામાં જોડાઈને લાભ રહ્યા છે, ને પરિવાર લાલવાણી પરિવાર તરફથી આ સુંદર આયોજન બદલ પરિવારને મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન। ન ભૂતો ન ભવિષ્યથી નવસારી શહેર માટે ભૂતકાળમાં પણ આટલી ભવ્ય કથા યોજાઈ ન હતી, એવી કથા રામકથા મોરારી બાપુની લાલવાણી કુટુંબ યોજવા જઈ રહ્યું છે, અને નવસારી શહેરનો અપ્રિતમ ઉત્સાહ જોઈને એવું લાગે છે કે નવસારીની પ્રજા આ કથા ધર્મપ્રેમી જનતા કથા રંગે ચંગે ઉજવવા જઈ રહ્યું હોય એવો માહોલ છે। આજે આ લાલવાણી કુટુંબના ઘરેથી, પ્રેમભાઈના ઘરેથી આ પોથી યાત્રા અત્યારે નીકળવાની તૈયારી છે, અને એમાં ભાગીદાર થવા માટે સૌ અહીં એકત્ર થયા છે। નમસ્કાર, આજે નવસારી શહેરને પૂજ્ય મોરારી બાપુની કથાનો
14 વર્ષ પછી લાભ મળ્યો છે ત્યારે આજે પોથીયાત્રાના દિવસે નવસારી આખું ભક્તિમય અને ભાવભર્યું બન્યું છે. ખૂબ મોટી સંખ્યામાં બહેનો સંગીતના તાલે ઝૂમી રહી છે. રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ અને મિત્રમંડળો ખૂબ ઉત્સાહથી આ પોથીયાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યારે લાણવાડી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ કથા ખૂબ સારી રીતે સંપૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. માતા કૌશલાદેવી પરગુંબા લાલવાણી પરિવાર દ્વારા પ્રેમભાઈ, શંકરભાઈ અને જયભાઈ ત્રણ દ્વારા આજે પૂજ્ય મોરારી બાપુની જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેની આજે પોથીયાત્રા પૂજ્ય બાપુ આજે પોથી એમને અર્પણ કરશે અને એ પોથીયાત્રા સાથે ભવ્ય આયોજન સિંધીગામ ખાતે એમના ઘર પાસે કરવામાં આવ્યું છે. અહીંથી હમણાં પોથીયાત્રા નીકળશે અને જે લુંસીકુઈ રામકથા મંડપ પર જઈને આજથી સાંજે 4 કલાકથી બાપુની કથા આજે 4 થી 6 અને આવતીકાલથી સવારે 10 થી દોઢના સમય દરમિયાન આ કથા ચાલવાની છે આગામી 30 તારીખ સુધી. ત્યારે હું ખરેખર લાલવાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના પ્રયત્ન થકી આજે નવસારીમાં 14 વર્ષ બાદ પૂજ્ય બાપુની મોરારી બાપુની કથા થવા જઈ રહી છે. ત્યારે હું પરિવારને બી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આ કથા માટે શહેરીજનોને અને આજુબાજુના તમામ ગામના વિસ્તારોના લોકોને હું પ્રાર્થના કરું છું કે બાપુની શ્રવણ શક્તિ શ્રીમુખે એમને જે આ કથા સાંભળવાનો એક લાવો આપણને મળ્યો છે ત્યારે મોટામાં મોટી સંખ્યામાં આપ સૌ અહીં આવીને આગામી 30 તારીખ સુધી પૂજ્ય બાપુના શ્રીમુખે આ કથાનું આહ્વાન કરે એવી પ્રાર્થના. નગરપાલિકાના પ્રમુખ જીગીર સાહેબ પણ રામકથાને શુભકામના પાઠવી છે. તો આપ જુઓ અહીંયા અનેક બહેનો અને આ બધા ચહેરાઓ તમારા જાણીતા છે. આમ તો ભાજપના કાર્યકર્તાઓ છે પણ જ્યારે જેમ જેમ રંગ બદલાય એમ આ લોકો બી રંગ બદલતા થઈ ગયા છે. અત્યાર સુધી કેસ ભાજપના સીઆર પાટીલ આવવાના હોય કે ભાજપના નેતા આવવાના હોય તો કેસરીઓ બહેને ભાજપ ભાજપની વાત કરે અને અત્યારે મોરારી બાપુ આવવાના તો હવે ગ્રીન સાડી પહેરીને સજ્જ થઈ ગયા છે. ત્યારે જેવો જેવો રંગ તેવો વેશ અને જેવો દેશ તેવો વેશ, એવો જેવો પ્રસંગ એવો વેશ સાથે આ બધી બહેનો પણ તૈયાર થઈ ગઈ છે અને આ બહેનો તૈયાર છે રામ કથામાં આવકારવા માટે, બાપુને આવકારવા માટે. કેવો માહોલ, કેવી તૈયારીઓ બાપુને માટે? આ માહોલ એટલે એવું છે કે બહુ મોરારી બાપુ આવવાના છે આપણા નવસારી ઘર આંગણે, તો એકદમ આનંદ ને ઉલ્લાસ. હરેક બહેને એક સરખી સાડી પહેરીને આજે પોથીયાત્રાનું આયોજન પણ ઘણા મોટા સમયથી કર્યું છે અને આ એમાં અમે તો લાલવાણી સાહેબને પણ કે લાલવાણી સાહેબના કારણે આજે આપણા ઘર આંગણે મોરારી બાપુની કથા ચાલુ થવાની છે ને એટલે એક આનંદ ને ઉલ્લાસ છે. ચોક્કસ. તો આપ જુઓ છો તેમ મહામહી મંગુભાઈ પણ છે પરંતુ યજમાન એવા પ્રેમચંદ લાલવાણી પણ કથામાં જોયા છે. બાપુની કથા જે દિવસ શરૂઆત થઈ ત્યાંથી આપણો ઉત્સાહ હતો, આજે કથા સાક્ષાત્કાર થવાની છે. તો ચોક્કસ એ બાપુની કથા વિશે ખૂબ ખૂબ આનંદ છે. આખો શહેર સમાયેલો છે. આ પહેલી વાર છે કે રામકથામાં આટલી મોટી યાત્રા નીકળી હોય અને આ દરમિયાન મંગુભાઈ, નરેશભાઈ, રાકેશભાઈ બધા જ આખો સમાજ, કોઈ એવો સમાજ નથી જેને અહીંયા કથામાં મદદ નથી કરી. આ રામજીભાઈને મેં ખાલી ફોન કર્યો તો એને 1 મિનિટમાં મને 2 લાખ ફૂટનો છે તો પાર્કિંગ માટે પ્લોટ આપી દીધું. 1 જ મિનિટમાં ચાબી મોકલી આપું એટલે મને ખૂબ આવ્યું. આ બધા ટોટલ સંસ્થાએ અમને મદદ કરેલી છે અને અમને ખૂબ આનંદ છે. તો આપો છો તેમ કે મહામહિમ રાજ્યપાલ પણ આજે આ શોભાયાત્રામાં જોડાયા છે અને શોભાયાત્રામાં રાજ્યપાલની સાથે સાથે અનેક લોકો પણ એમાં જોડાયા છે. આપ જોઈ રહ્યા છો કે રાજ્યપાલની સાથે સાથે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ એમાં જોડાયા છે. તો સાથે સાથે ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે વિવિધ મહાનુભાવ, વિવિધ અગ્રણીઓ પણ અહીંયા જોડાયા છે. ત્યારે ચોક્કસ રામકથાની વાત હોય, રામકથાની શરૂઆત હોય અને રામકથાની જ્યારે વાત ચાલતી હોય ત્યારે નરેશભાઈ રામકથા નવસારી જિલ્લામાં આવી આપ મંત્રી તરીકે પણ ત્યારે જોતા હતા અને જગ્યાએ મોરારી બાપુને સાંભળ્યા છે. આપણા ઘર આંગણે મોરારી બાપુ આવ્યા, કેવો ઉત્સાહ, કેવો? ખાસ કરીને પ્રેમભાઈના પરિવારને ખૂબ અભિનંદન. ઘણા વર્ષથી પ્રેમભાઈનો બાપુને લાવવાનો પ્રયત્ન ચાલતા હતા, મારી સાથે બી વારંવાર એની ચર્ચા થઈ છે અને જ્યારે આજે બાપુ એક આજે જ્યારે નવરાત્રા શરૂ થાય છે ચૈત્રના અને ખૂબ સારા દિવસે જ્યારે આજે બાપુની કથાનો પ્રારંભ થવાનો છે, ખૂબ ભવ્ય રીતે પોથી યાત્રા અત્યારે નીકળી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં એમાં જોડાયા છે. ખાસ તો આપણે આનંદની વાત એ છે કે આપણા જ પનોતા પુત્ર અને મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ સાહેબ પણ જ્યારે પ્રારંભના દિવસે જ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, રાકેશભાઈ અન્ય આગેવાનો પણ છે. પણ ફરી વાર બાપુને હું આભાર માનું છું કે નવસારીમાં એમણે
खूब सारा टाइमे कथा आपी है और प्रेमभाई परिवार ने खूब अभिनंदन। चौक्स तो जुओ ज्या जुओ त्या बस एक ज नारो जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम ना नारा साथे आज भक्तों उमटी उठ्या छे। आप जुओ छो एक अलग उत्साह दिखाई रह्यो छे, एक अलग माहौल दिखाई रह्यो छे अने ए माहौल छे आ नवसारी ना राम कथा आववानो छे त्यारे आ राम कथा मां जोडाना तमाम लोको अने अन्य जे तमाम छे ए तमाम पण आज राममय बन्या छे त्यारे नवसारी ना अन्य महानुभावोए पण राम कथा ने शुभकामना पाठवी छे। जुओ आज राज्यपाल एवा मंगूभाई पटेल प्रेमचंदभाई ना घरे पहोंच्या हता, विविध अग्रणी ना घरे पहोंच्या हता अने तेमने आ समग्र कथा ने शुभकामना पाठवी हती। साथ साथ चीटी चांद छे तो चीटी चांद नी पण सिंधी समाज ना अग्रणीओ ने शुभकामना जुवते आ नारो छे राम राम जय जय श्री राम जय जय श्री राम नी साथे साथे राम नी कथा नु आयोजन छे त्यारे बुरारी बापू पण थोड़ीक क्षणों में अत्यारे मंडप में आवाना छे अने मंडप में आवशे त्यारे कथा नी शुरुआत थवानी छे। त्यारे आप जुओ के शोभायात्रा ने जोवा माटे पण ज्यां जुओ त्यां भीड़ देखाई छे कारण के बापू ना पगला थवाना छे। कथा राम कथा थकी राम बापू एनी राम भगवान नी वात थवानी छे। राममय नवसारी बन्यू छे अने एनी एनी देखाई आ झलक आ देखाई रही छे के ज्यां जुओ त्यां बस एक ज नाम राम नाम राम नाम अने जय जय श्री राम ना नारा साथे अहीं આ સમગ્ર નવસારીની ચિંતા અને નવસારીના લોકો આ શોભાયાત્રાને જોવા માંગે છે ત્યારે હવે રામકથામાં શું થયું અને રામકથાની શરૂઆત પણ અમે તમને બતાવી દઈશું પરંતુ અત્યારે એક વિરામ નવસારીમાં બનતી તમામ ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી નવસારી લાઈવમાં જોતા રહો વિવિધ બાબતો ત્યારે હવે રામકથાની વિવિધ વાત પણ તમારા સુધી પહોંચાડી દઈશું અને એક જ નારો ચાલે છે અને એ નારો છે જય જય શ્રી રામ જય જય જોયું છે અને એ રામમય બનાવતા રહીશું તમને ઘર અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.